સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વિશ્વનાથ સોસાયટી આનંદધાર આશ્રમની બાજુમાં સોસાયટીના કોમન પ્લોટની જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં તકલીફ પડતી હોવાથી મીડિયા મારફતે રજૂઆત કરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વિશ્વનાથ સોસાયટી આનંદધારા આશ્રમની બાજુમાં સોસાયટીમાં રહેતા લોકો દ્વારા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તથા ગેટની બહાર માછલી વેચનાર માર્કેટ બનાવી સોસાયટીના લોકોની લાગણી દુભાવી હોવાથી મીડિયા મારફતે રજૂઆત કરવામાં આવી હતી. નીતિનભાઈ ભીખાભાઈ વસોયા, વિશ્વનાથ સોસાયટી આનંદધારા આશ્રમની બાજુમાં મોટા વરાછા. અમારી સોસાયટીમાં હાલ તો ચાલવાનો પ્રશ્ન ગેટ માટેનો બહુ મોટો છે. બે ગેટ હતા અમારી સોસાયટીમાં, એક ટીપી 25 ઉપર હતો અને એક જૂનો અમારે દરબાર ફળિયા સાઈડનો હતો. દરબાર ફળિયા સાઈડ અમારે COPની જગ્યા હતી તો એની ઉપર બાંધકામ કર્યું હતું. એ અમે દબાણ ખાતાને જણાવતા એ લોકો આવીને પાડી પણ ગયા હતા. ફરીથી બિલ્ડર લોકોએ ત્યાં એના પોતાના મકાન બનાવી અને ભાડાની આવક ચાલુ કરી દીધી છે. બાજુમાં એક અમારી વાડી છે, એ વાડીમાં 3 મકાનને 12 ફૂટ જેટલી જગ્યા દબાવી અને સોસાયટીને વાડીને પણ હાનિ પહોંચાડી છે. ટીપી 25 ઉપર છે જે ગેટ, એની આગળની સાઈડમાં માંસ મચ્છીવાળાને ભાડે આપી અને અમારી ધાર્મિક લાગણીઓને પણ દુભાવી છે. અમારું નિવેદન છે કે ભાઈ તમે ગમે મીડિયા મારફતે આ લોકોને માહિતી આપી અને અમારા એ ગેટને ખુલ્લી કરાવી આપો. અત્યાર સુધીમાં અમે બિલ્ડરને તો બહુ બધી વાર રજૂઆત કરી છે અને દબાણ ખાતામાં એક વખત રજૂઆત કરી હતી ત્યારે જ લોકો પાડી ગયા હોય ને. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.